અંદર આર્થિક વિકાસ આપણે અત્યાર સુધી ધોરણ 10 SSની અંદર જે પાઠ જોયા એ હિસ્ટ્રી અને જિયોગ્રાફીના હતા. આપણા સ્ટાન્ડર્ડ 10ના SS એટલે કે સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર 15થી ચેપ્ટર 21 સુધીના જે પાઠ છે એ ઇકોનોમિક્સના પાઠ છે. એ ઇકોનોમિક્સના પાઠમાંથી આપણે પ્રથમ પાઠ ચેપ્ટર 15 આર્થિક વિકાસ શરૂ કરીએ. આ પાઠની અંદરથી બ્લુપ્રિન્ટ મુજબ 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય છે. પેપર વિભાગ ABCD 4 સેક્શનનો હોય છે. એમાંથી વિભાગ સીની અંદર એક ક્વેશ્ચન પૂછાય છે 3 માર્ક્સનો. તમને આ પાઠના 2 પ્રશ્ન આપેલા હોય છે, એમાંથી 1 લખવાનો હોય છે અને 1 માર્ક્સનો વિભાગ એની અંદર એટલે કે ઓબ્જેક્ટિવ જે વિભાગ છે 16 માર્ક્સનો એની અંદર એક ખાલી જગ્યા પૂછાય છે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ તો આર્થિક વિકાસ. તમને એવું કીધું છે કે આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્નો કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. હવે તમારા માટે આ આર્થિક વિકાસ આખે આખો ઇકોનોમિક્સનો જે આ બેઝ છે એ ધોરણ 11-12 કોમર્સની અંદર જે ઇકોનોમિક્સ વિષય આવે છે ધોરણ 11ની અંદર એનું પણ પહેલું ચેપ્ટર આ જ છે, આર્થિક વિકાસ 11માં ધોરણનું પહેલું ચેપ્ટર. અને આપણે 10માં ધોરણના ઇકોનોમિક્સ વિભાગનું પહેલું ચેપ્ટર આર્થિક વિકાસ જ છે. એટલે તમારે પહેલાં આર્થિક વિકાસ ઇકોનોમિક્સ વસ્તુ શું છે એ પહેલાં એક તો ધ્યાનથી સમજવાની છે, બરાબર. હવે એના માટે જો આ આર્થિક શબ્દ આપ્યો, બરાબર, એટલે આર્થિક શબ્દ છે તમને અહીંયા ચિત્ર આપેલ છે, બરાબર, તેની સાથે સંકળાયેલો છે તો કે રૂપિયા સાથે, બરાબર. હવે તમે એવું જોતા હશો કે દરેક લોકો છે એની લાઈફસ્ટાઈલ જીવનશૈલી છે એક સરખી હોય તો કે નહીં, બરાબર. ઘણા લોકો છે એ સવારમાં ઉઠે ત્યાંથી જ ભૌતિક સુખ સુવિધાઓ સાથે ઘેરાયેલા હોય છે, બરાબર. એના ઘરમાં તમામ પ્રકારની ભૌતિક સુખ સગવડો હોય છે. હવે પહેલાં તો એ તમને કહું કે ભૌતિક સુખ સગવડ એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો કે ભૌતિક સુખ સગવડ એટલે કે આપણા ઘરની અંદર સોફા હોય, એસી હોય, ટીવી હોય, કાર હોય, બાઇક હોય, બહુ સરસ મજાનું 2 બેડ 3 બેડ, બહુ મોટો બંગલા ટાઈપનું બહુ મસ્ત મોટું મકાન હોય આપણી પાસે, બરાબર. આ બધી વસ્તુને શું કહેવાય? ભૌતિક સુખ સગવડ કે સુખ સુવિધાઓ, બરાબર. ભૌતિક સુખ સગવડ કે ભૌતિક સુખ સુવિધા. અને ઘણા લોકો એવા હોય કે ભૌતિક સુખ સગવડો છે એની એ લોકો કલ્પનાય ના કરી શકતા હોય. એ ઉઠે ત્યારથી લઈ આખો દિવસ પોતાનું જીવન જીવવા માટે સતત સંઘર્ષ કરતા હોય. જેમ કે ઉઠે ત્યારથી ઘણા લોકોને ખાવાનો પ્રશ્ન હોય, ક્યાંક મજૂરીએ જાય, કામે જાય, ક્યાંક પાસે માગવા જાય ત્યારે એને ખાવાનું મળે, અથવા તો એથી થોડીક સારી કન્ડિશન હોય તો 3 ટાઈમ એને ખાવાનું મળી જતું હોય, પણ જે વસ્તુ હોય એ જ એને ખાવાની, એની ઈચ્છા મુજબ એને કંઈ મળે એવું હોતું નથી. એટલે કે જેની પાસે સુખ સગવડો ભૌતિક સુખ સગવડો નથી આપણે એવા લોકોને શું કહીએ છીએ? તો કે ગરીબ, બરાબર. અહીંયા આપણે આ એક વ્યક્તિના વિશે તમને મેં સમજાવ્યું કે ઓલા લોકો છે એ આર્થિક રીતે સંપન્ન છે જેની પાસે સારી ભૌતિક સુખ સગવડો છે, પણ જે લોકો પાસે પૂરતા પ્રમાણમાં ભૌતિક સુખ સગવડો નથી એને આપણે શું કહીએ છીએ? ગરીબ, બરાબર. અહીંયા આપણે જે આર્થિક વિકાસ જોવાનો છે એ આર્થિક વિકાસ આપણે આપણા દેશના સંદર્ભમાં જોવાનો છે, બરાબર. એટલે આપણા દેશની અંદર તમને એવું દેખાતું હોય કે આપણા દેશમાં કેટલાક લોકો છે અતિ ધનાઢ્ય હોય, અબજોપતિ મિલિયનર હોય, વિશ્વના સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિઓમાં, એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં જેમના નામ આવતા હોય, બરાબર. અમુક લોકો એવા હોય કે સારી રીતે પોતાની જિંદગી જીવતા હોય, અમુક લોકો થોડીક ઓછી હતી, અમુક લોકો સાવ ગરીબ હોય, અમુક લોકો છે ગરીબીની
રેખા નીચે જીવતા હોય. હવે બીજી એક વસ્તુ, નવો શબ્દ આવ્યો, ગરીબી. ગરીબ તો સમજાઈ ગયું કે ભાઈ ભૌતિક સુખ સગવડ ના હોય એ ગરીબ. તો હવે આ ગરીબીની રેખા નીચે જીવતા લોકો એટલે શું? તો કે ગરીબીની રેખા નીચે જીવતા લોકો એટલે કે જે લોકો પાસે પોતાની 5 મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરી શકતા ના હોય એને શું કહેવાય? તો કે ગરીબીની રેખા નીચે જીવતા લોકો. ઇંગ્લિશમાં એના માટે શબ્દ વાપરેલો છે બિલો પુવર્ટી લાઈન. લાઈન એટલે રેખા, પુવર્ટી એટલે ગરીબી, અને બિલો એટલે નીચે, એટલે કે ગરીબીની રેખા નીચે જીવતા લોકો. અને શોર્ટ ફોર્મમાં એના માટે આપણી ગવર્મેન્ટ શબ્દ યુઝ કરે છે બીપીએલ યાદીવાળા લોકો. આ શબ્દ તમે સાંભળેલો હશે કે આ બીપીએલ કાર્ડ ધારકો છે, બીપીએલની યાદીમાંનું નામ આવે છે. બીપીએલ કાર્ડ ધારક એટલે કે બિલો પોવર્ટી લાઈન, ગરીબીની રેખા હેઠળ જીવતા લોકો, જેની પાસે પૂરતા મૂળભૂત જરૂરિયાતો સંતોષી શકતા નથી. હવે મૂળભૂત જરૂરિયાતો જો તમને અહીંયા આપેલી છે, અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ, આ 1, 2, 3, આ 4 અને 5, અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ, આ 5 વસ્તુ છે એ શું છે? આપણી મૂળભૂત જરૂરિયાત. જે લોકો આ 5 વસ્તુ મેળવી શકતા નથી અથવા તો મેળવવા માટે ખૂબ જ મહેનત કરતા હોય એવા લોકોને શું કહેવાય? તો કે ગરીબીની રેખા હેઠળ જીવતા લોકો. હવે આપણા દેશમાં પણ તમને આવું બધું દેખાય કે અમુક લોકો આર્થિક વિકાસ થઈ ગયો છે, અમુક લોકો ગરીબ છે, બરાબર. એટલે આજના સમયની અંદર દરેક દેશ સતત શું પ્રયત્ન કરતો હોય કે પોતાના દેશનો આર્થિક વિકાસ થયો કરતો હોય ને. અત્યારે આપણો દેશ છે, આપણા દેશની સરકાર છે, એ શું પ્રયત્ન કરે, કેટલી કેટલી નવી નવી યોજનાઓ બહાર પાડે, ગરીબ લોકો માટે રાહત ફંડ આપે, પછી ગૃહ ઉદ્યોગો શરૂ કરવા માટેનું વિચારે, શું કામે આવું બધું કરે છે? તો કે વિકાસ માટેના પ્રયત્નો કરે છે. શું કરે છે? તો કે વિકાસ માટેના પ્રયત્નો. હવે આપણા દેશનો આર્થિક વિકાસ છે એ ક્યારે થયો કહેવાય? કે આપણો દેશ છે એ રૂપિયાને દ્રષ્ટિએ અહીંયા હોય કે અહીંયા છે, ત્યાંથી અહીંયા પહોંચી જાય એટલે આપણા દેશનો આર્થિક વિકાસ થઈ ગયો કહેવાય? તો કે નહીં. આર્થિક વિકાસ એટલે માત્ર રૂપિયા નહીં, બરાબર. આર્થિક વિકાસ એટલે માત્ર રૂપિયા નહીં, પણ આર્થિક વિકાસ છે એ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. કઈ રીતે, એ હવે આપણે આગળ જોશું. તમને એમ થાય કે હવે તમે તો કીધું કે ભાઈ ભૌતિક સુખ સગવડ છે એ જ વિકાસ થયો કહેવાય, અમુક લોકો ગરીબ છે તો એની પાસે કંઈ નથી. ભૌતિક સુખ સગવડ તો કે રૂપિયા હોય તો જ થાય, તો એને આર્થિક વિકાસ થયો કહેવાય ને? ના કહેવાય. તમે એવા ઘણા લોકો જોયા હશે કે જેની પાસે કેટલા બધા રૂપિયા હોય, બરાબર. અત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું છે, તો એ સૌથી કિંમતી ધાતુ સોનું છે ને, એની પાસે એક સુંડો એક ભરાય એટલી બધી નીકળે, છતાં એ લોકો સાવ સાદગીથી જીવતા હોય. એના ઘરમાં એસી ના હોય, એની પાસે કારે ના હોય, એના ઘરમાં ડબલ ડોરનું ફ્રીજ પણ ના હોય, બરાબર. એટલી સાદાઈથી જીવતા હોય. એટલે માત્ર રૂપિયા આવી જાય એટલે આર્થિક વિકાસ કોઈ પણ દેશનો થઈ જાય, એ શક્ય નથી, બરાબર. હવે આર્થિક વિકાસ કઈ રીતે થાય એના માટે જોઈએ. તો કે આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. અહીંયા આપણને મેં કીધું કે જો આર્થિક વિકાસ એટલે શું, તો કે કોઈ પણ દેશની આવકમાં, રાષ્ટ્રીય આવકમાં સતત જો વધારો થતો રહે તો આપણે એને આર્થિક વિકાસ કહી શકીએ. તો આ તો વળી પાછું રૂપિયા સાથે સંકળાઈ ગયું. ભાઈ આર્થિક વિકાસ ક્યારે થાય? તો કે દેશની આવક સતત વધતી રહે તો આર્થિક વિકાસ થઈ ગયો. પણ એ શું છે? રાષ્ટ્રીય આર્થિક વિકાસ માટેનું માત્ર એક પાસું. આર્થિક વિકાસ એટલે શું? અહીંયા તમને આ 3 બાબતમાં સમજાવેલું છે. વાક્ય નાનકડા જ છે, 3 જ છે, પણ એને સમજવા ખૂબ જ મુશ્કેલ છે. હવે અહીંયા જોઈએ કે આર્થિક વિકાસ છે એ માત્ર રૂપિયા નથી, એ પહેલી વસ્તુ મગજમાં
યાદ રાખવાનું. તો આર્થિક વિકાસ એટલે શું? તો કે આ ત્રણ મુદ્દા, એની ડેફિનેશન છે એ તમને ત્રણ પોઈન્ટમાં આપેલી છે. હવે જોઈએ આર્થિક વિકાસ એટલે શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. બીજું શું છે? તો કે દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. વળી પાછો નવો શબ્દ એવો, કારણ કે ઇકોનોમિક્સ તમારા માટે નવો વિષય છે ને, નાનો પહેલો જ પાઠ છે, એટલે પહેલા પાઠની અંદર તમારે કેટલી બધી આવી ડેફિનેશનો સમજવી પડે. ગરીબીની રેખા નીચે જીવતા લોકો એટલે શું, રાષ્ટ્રીય આવક એટલે શું, માથાદીઠ આવક એટલે શું, આ બધા શબ્દ સમજવું. જો અહીંયા એક તમને નવો શબ્દ કયો આવ્યો હતો? તો કે રાષ્ટ્રીય આવક. આર્થિક વિકાસ શું છે? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો. રાષ્ટ્રીય આવક એટલે શું? બીજું શું છે? તો કે દેશની માથાદીઠ આવકમાં વધારો થયો. તો કે માથાદીઠ આવક એટલે શું? ત્રીજા પોઈન્ટમાં એવું કીધું છે કે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. તો કે જીવન ધોરણ એટલે શું? પહેલા તમારે આ રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને જીવન ધોરણ, આ ત્રણ શબ્દ તમારે પહેલા ક્લિયરલી સમજવાના છે, બરાબર. પહેલું આપણે જોઈએ રાષ્ટ્રીય આવક. તો કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે, બરાબર. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એટલે આપણા દેશની અંદર જે કાંઈ આવક આવે છે એને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. એટલે આપણા ઘરની અંદર પપ્પા કમાતા હોય, દાદા કમાતા હોય, મમ્મી કમાતા હોય, તો ત્રણેયની આવક જે ભેગી થઈ એને શું કહીએ? આપણા ઘરની કુલ આવક, બરાબર. એવી રીતના આપણા દેશની અંદર કરવેરામાંથી આવક આવતી હોય, પ્રવાસનમાંથી વિદેશી હુંડિયામણ આવતું હોય, આપણા દેશના ઉદ્યોગપતિઓ છે બહાર વસ્તુ નિકાસ કરતા હોય, બરાબર, તો એ નિકાસમાંનો ટેક્સ ભરતા હોય, એની આપણને આવક આવતી હોય. આવી રીતના જુદી જુદી જગ્યાએથી ટોટલ આપણા દેશની જે કાંઈ આવક થાય એને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. ક્લિયર? હવે માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય. તમારા ઘરની અંદર કુલ આવક, તમને માથાદીઠ આવક એટલે શું એ વસ્તુ સમજાવવા માટે તમને એક ઉદાહરણ આપું છું, ધ્યાનથી સમજો. માથાદીઠ આવક એટલે શું? તો કે એના માટે આપણે એક તમારા ઘરનું ઉદાહરણ લઈએ, બરાબર. તમારા એટલે કોઈ વ્યક્તિગત પર્ટિક્યુલર નહીં, જસ્ટ ઉદાહરણ માટે, બરાબર. કોઈ એક ઘરની અંદર પાંચ સભ્યો રહે છે, બરાબર. એમાંથી ત્રણ સભ્યો છે એ કમાય છે, ત્રણેય સભ્યોની ભેગી મળી અને કુલ ઇન્કમ છે એ 30,000 રૂપિયા થઈ, બરાબર. 30,000 રૂપિયા થઈ, તો એ ઘરના લોકોની માથાદીઠ આવક કેટલી થઈ? ત્રણ જણા કમાય છે એમાં કોક 7,000 કમાય છે, કોક 8,000 કમાય છે, કોક 15,000 કમાય છે. ત્રણ જણામાંથી 7 × 8 = 15, 15 × 2 = 30,000 થઈ ગયા. ઘરમાં સભ્યો કેટલા છે? તો કે 5. ઘરની કુલ આવક કેટલી છે? એટલે કે ઘરની રાષ્ટ્રીય આવક કેટલી છે? તો કે 30,000. ઘરમાં વસ્તી કેટલી છે? તો કે 5. તો 30,000 ÷ 5 કરતા આપણને શું જવાબ મળશે? તો કે 6,000, બરાબર. તો એ ઘરના લોકોની માથાદીઠ આવક કેટલી થઈ? 6,000 રૂપિયા, બરાબર. કેટલી થઈ? 6,000 રૂપિયા. એટલે હવે આર્થિક વિકાસ એટલે શું છે? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. પછી બીજું, તો કે માથાદીઠ આવકમાં વધારો થવો. તો માથાદીઠ આવક ક્યાંથી મળે? તો કે આપણા દેશની જે આ કુલ રાષ્ટ્રીય આવક છે એને આપણા દેશની વસ્તી આડે ભાંગી નાખવાની. હવે આ વર્ષે આપણા દેશની જે કુલ રાષ્ટ્રીય આવક થઈ હોય એને ભાંગ્યા આપણા દેશની કુલ વસ્તી કેટલી છે? કે 1,21,00,000,000 એની હારે તમે ભાંગી નાખો, જે આંકડો મળે શું થયો? આપણા દેશની માથાદીઠ આવક. એટલે માથાદીઠ આવક એટલે આપણા દેશનો એક વ્યક્તિ
આટલું કમાય છે, બરાબર? એમાં અંબાણી પરિવારના અબજો રૂપિયા આવી ગયા હોય, અને જે ગરીબીની રેખા નીચે જીવતો વ્યક્તિ છે એ સાંજ સુધીમાં માન 100 કે 200 રૂપિયા કમાતો હોય એ પણ એની અંદર આવી જાય. એટલે આવી રીતના માથાદીઠ આવક એટલે કે દેશની કુલ આવક હારે દેશની કુલ વસ્તી ભાગતા જે મળે એને શું કહેવાય? માથાદીઠ આવક, એટલે પર પર્સન ઇન્કમ, બરાબર? આપણે એને ઇંગ્લિશમાં ક્યાંય તમે લખેલું વાંચ્યું હોય, પર પર્સન ઇન્કમ એટલે કે માથાદીઠ આવક. રેડી? હવે ત્રીજો મુદ્દો આપણને શું કીધો તો આર્થિક વિકાસ એટલે શું? તો કે આર્થિક વિકાસ એટલે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. હવે જીવન ધોરણ એટલે શું? જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા, રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે. એટલે હવે જીવન ધોરણ એટલે શું? તો કે આપણી જે રોજબરોજની લાઈફસ્ટાઈલ હોય, બરાબર, એને શું કહેવાય? જીવન ધોરણ, બરાબર. આપણે જે કન્ડિશનમાં જીવતા હોઈએ એને કહેવાય જીવન ધોરણ. એમાં સુધારો થવો એટલે કે આપણે માત્ર અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય એટલી જ સુવિધા પ્રાપ્ત કરી શકતા હોઈએ રહેઠાણીને, તો એમાંથી આપણો વધારો થાય એટલે કે વાહન વ્યવહારની સુવિધા મેળવીએ. જેમ કે ઘરમાં સાયકલ જેટલી વાહન ન હોય, આપણે સાયકલ ખરીદી, એક વર્ષ પછી આપણું કાચું મકાન હતું એમાંથી પાકું મકાન કર્યું, બરાબર. આરોગ્ય માટે સરકારી દવાખાને જતા હતા એને બદલે પ્રાઇવેટ દવાખાને જતા થયા. નાનું મકાન હતું એમાંથી મોટું મકાન લીધું. છોકરાઓ છે એ ગવર્મેન્ટ સ્કૂલમાંથી ફી ભરી અને પ્રાઇવેટ સ્કૂલમાં મૂક્યા. આ બધી વસ્તુ શું થઈ કહેવાય? તો કે આપણી સુવિધાઓમાં વધારો થયો, આપણને જે સગવડો મળતી હતી એમાં વધારો થયો. પહેલાં આપણી પાસે પીવા માટે નળનું પાણી પીતા, હવે ફિલ્ટરનું પાણી પીએ છીએ. પહેલાં કાચા રસ્તાઓ પર જતા, હવે પાકા રસ્તા પર જઈએ છીએ, બરાબર. આ બધી ઘરમાં પંખો પણ નહોતો, હવે પંખો આવ્યો. બેસવા માટે ખાટલો હતો એમાંથી બેડ આવ્યો. તો આ બધી વસ્તુ શું થઈ? તો કે સુખ સગવડોમાં વધારો. તો આ જે કોઈ પણ એક પરિવારની મેં તમને વાત કરી, તો આ પરિવારના લોકોનું પહેલાં જે લાઈફસ્ટાઈલ હતી, જીવન ધોરણ હતું એ ઊંચું આવ્યું, બરાબર. એમાં સુધારો થયો પહેલાં કરતાં, બરાબર. તો એને શું કહેવાય? તો કે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. એટલે આપણે જે કન્ડિશને આપણી ભૌતિક સુખ સગવડ જે કન્ડિશને હોય એમાંથી અપ જાય એને શું કહેવાય? જીવન ધોરણમાં સુધારો થવો, બરાબર. એટલે હવે સમજવું કે આર્થિક વિકાસ છે એ માત્ર રૂપિયામાં વધારો થાય એને જ આર્થિક વિકાસ ન કહેવાય. આર્થિક વિકાસ એટલે આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, આવકમાં વધારો થતાં દેશની માથાદીઠ આવકમાં વધારો થાય અને લોકોનું જીવન ધોરણમાં સુધારો થાય ત્યારે આર્થિક વિકાસ થયો કહેવાય. હવે તમને એવું થાય કે મેડમ તમે પહેલાં એવું જ કહો છો કે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થયો એટલે આર્થિક વિકાસ, તો રૂપિયા વધે સ્વાભાવિક છે કે લોકોની માથાદીઠ આવક વધે, માથાદીઠ આવક વધે એટલે એનું જીવન ધોરણ સુધરે, કારણ કે માથાદીઠ આવક વધે તો જીવન ધોરણ સુધરે ને. મેં તમને એક ફેમિલીની વાત કરી હતી એમાં 3 લોકો કમાતા હતા, બરાબર. 30,000 એની આવક હતી, 5 સભ્યો હતા એટલે 6,000 પર પર્સન ઇન્કમ હતી, બરાબર. એ 30,000ને બદલે 50,000 થઈ જાય તો એ લોકોની ઇન્કમ, તો પર પર્સન કેટલી આવશે? તો કે 10,000. રેડી? 10,000 આવશે એટલે શું થશે? પેલા લોકો પર પર્સન 6,000 આવતા એમાં જેટલી સુખ સગવડ એની પાસે હતી એના કરતા વધી જશે ને. માથાદીઠ આવક વધે તો ઓટોમેટિકલી લોકોનું જીવન ધોરણ ઊંચું આવે. પણ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એ જરૂરી છે, પણ સાથે માથાદીઠ આવકમાં વધારો નહીં થાય, કારણ કે દેશમાં જો ઝડપી વસ્તી વધારો થઈ જાય તો માથાદીઠ આવકમાં વધારો થાય નહીં. એટલે માથાદીઠ આવકમાં વધારો ના થાય તો લોકોના જીવન ધોરણમાં સુધારો આવે નહીં, બરાબર. એટલે આપણે એવું દેશની આવકમાં વધારો થાય પણ માથાદીઠ આવક
અને જીવન ધોરણમાં જો સુધારો ના થાય તો દેશમાં આર્થિક વિકાસ થયો કહેવાય નહીં. એટલે ધ્યાનથી સમજજો બેટા કે આર્થિક વિકાસ એટલે શું. તો કે આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. હવે રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે દેશની કુલ આવકને કહેવાય રાષ્ટ્રીય આવક. માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય એને માથાદીઠ આવક કહેવાય. જીવન ધોરણમાં સુધારો થવો, તો કે લોકોને જે સુખ સગવડો પ્રાપ્ત થતી હોય એમાં સતત જે વધારો થાય એને કહેવાય જીવન ધોરણમાં સુધારો થવો. બરાબર. હવે ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, બરાબર, એવી સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો. જો હવે તમને નવો શબ્દ યાદ સમજાવું છું, સેવાઓ. ઇકોનોમિક્સના પાઠમાં આવું ઘણી વખત આવશે, લોકોને પ્રાપ્ત થતી સેવાઓ, સેવાઓ. હવે સેવાઓ એટલે શું? બરાબર, આ ખાસ યાદ રાખજો બેટા, કેટલી બધી વખત આ શબ્દ આવશે. બરાબર, પછી હું તમને એમને સેવાઓ શબ્દ બોલી જઈશ અને તમને સેવાઓ એટલે શું એ જ યાદ નહીં હોય તો આખો ટોપિક સમજ નહીં આવે. બરાબર, એટલે સેવાઓ એટલે શું આ શબ્દ ખાસ સમજજો. જો તમે લોકો આપણે ડૉક્ટર પાસે જઈએ, બરાબર, ત્યારે ડૉક્ટરને આપણે શું કરીએ? રૂપિયા આપીએ. બરાબર, સામે ડૉક્ટર આપણને શું આપે? તો કે આપણો ઈલાજ કરવાની સેવા આપે. બરાબર, આપણી બીમારી દૂર કરવાની આપણને સેવા આપે. તો આરોગ્ય શું થયું? તો કે સેવા. બરાબર, પછી આપણે શાળાએ જઈએ, ફી ભરીએ, સામે કઈ સેવા મેળવીએ છીએ? તો કે શિક્ષણની. બરાબર, આપણે વીમાનું પ્રીમિયમ ભરીએ, સામે શું? તો કે વીમાની અથવા તો જરૂરિયાત સમયે આપણને વીમામાંથી રૂપિયા મળે એની સેવા મેળવીએ. થિયેટરમાં જઈએ, ટિકિટના પૈસા ખર્ચીએ, સામે આપણને શેની સેવા મળે છે? તો કે મૂવી જોતા મનોરંજનની સેવા મળે છે. સમજાય છે હું શું કહું છું? આપણે પોસ્ટ ઉપર ટિકિટ લગાવી અને ખર્ચ કરીએ છીએ તો સામે આપણને કઈ સેવા મળે છે? તો કે આપણી ટપાલ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણો સંદેશો પહોંચાડે છે, એ આપણને સેવા મળી. બેંકમાં આપણે રૂપિયા મૂકીએ છીએ, એનું જે વ્યાજ છે એ બેંકને મળે છે. બરાબર, કારણ કે બેંક એ રૂપિયા બીજી જગ્યાએ રોકાણ કરે ને, એનો નફો બેંકને મળતો હોય. પણ આપણને શું મળે બેંક પાસેથી સેવા? તો કે બેંક પાસેથી આપણને સેવા મળે કે બેંક આપણા રૂપિયા છે એ સેફ્ટી એટલે સાવ એકદમ ચોકસાઈથી સાચવે છે. આપણે નગરપાલિકાને કરવેરા ભરીએ છીએ, એમાંથી આપણને શું સેવા મળે છે? તો કે સારા રસ્તાની. બરાબર, પોલીસને સરકાર પગાર ચૂકવે છે તો સામે પોલીસ શું આપે છે? તો કે દેશનું, સમાજનું રક્ષણ કરવાની સેવા આપે છે. એટલે સમજાઈ ગયું સેવા એટલે શું? તો કે લગભગ તમામ પ્રકારની નોકરીઓ છે એ સેવાની અંદર આવે, એમાં ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, પોસ્ટ, વીમા, બેન્કિંગ, મનોરંજન, વાહન વ્યવહાર. બરાબર, આપણે બસમાં બેસી ટિકિટ લઈએ છીએ તો સામે આપણને એમાં મુસાફરી કરવાની અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની સેવા મળે છે. એટલે આવી રીતના વાહન વ્યવહાર, બધી વસ્તુઓનો સમાવેશ કેમાં થાય? સેવાઓની અંદર. બરાબર, એટલે આઝાદી પછી આપણા દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધામાં વધારો થયો. થયો છે સેવાઓમાં. પહેલાં કેવું શિક્ષણ હતું, કેવા હોસ્પિટલ હતી, બરાબર, કેવી સ્કૂલો હતી, કેવા વાહન વ્યવહારના સાધનો હતા, કેવી બેંક, પોસ્ટ ઓફિસ હતી, અત્યારે કેવી છે? એટલે સેવાઓના વપરાશ અને એની સુવિધામાં વધારો થયો. બરાબર, અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. જો અહીંયા કયો શબ્દ વાપર્યો છે? ભારતમાં
આર્થિક વિકાસ થઈ ગયો છે એવું નથી કીધું, બરાબર, થઈ રહ્યો છે એટલે કે ઓન ધ વે, કન્ટિન્યુ છે. એટલે જે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો હોય એવા દેશો માટે એક બીજો શબ્દ વપરાય છે. કયો શબ્દ? તો કે વિકાસશીલ દેશ. બરાબર, કેવો? વિકાસશીલ. તમે સમજી શકો છો કે આપણા દેશમાં છે અગાઉની સરખામણી આ બધી જરૂરિયાતો, શિક્ષણ, આરોગ્ય, વીજળી, અનાજ, કપડાં, બીજી બધી સેવાઓ સારી રીતે મળે છે. યાદ કરો, આપણને આઝાદી મળી સમયે આપણા દેશની અંદર આ બધી સગવડ કે કેવી હતી, પછી 50 વર્ષ પહેલાં કેવી હતી, 20 વર્ષ પહેલાં કેવી હતી, 5 વર્ષ પહેલાં કેવી હતી અને અત્યારે કેવી છે, એમાં સતત અને સતત સુધારો થઈ રહ્યો છે. બરાબર, એટલે કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એટલે ભારત કેવો દેશ થયો? તો કે વિકાસશીલ, કારણ કે એનો વિકાસ થઈ રહ્યો છે. હવે અહીંયા તમને તમારી ટેક્સ્ટબુકની અંદર બ્લુ કલરના એક બોક્સની અંદર એક વસ્તુ આપી છે, એ જીડીપી નામનો શબ્દ છે. જીડીપી એટલે શું? તો કે ભારતની રાષ્ટ્રીય આવક. બરાબર, એટલે કે જીડીપીનું ફૂલ ફોર્મ થાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કાચી ગૃહ પેદાશ. બરાબર, ગુજરાતીમાં એને કહેવાય કાચી ગૃહ પેદાશ. ઇંગ્લિશમાં એનું ફૂલ ફોર્મ થાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એટલે કે આપ માત્ર જીડીપીની અંદર, જીડીપી અને એનડીપી, બરાબર, જીડીપીની અંદર માત્ર આપણા દેશની જે કાંઈ આવક છે એની જ ગણતરી કરવામાં આવે છે. ભારતની અને એનડીપીની અંદર આપણા દેશના લોકો જે વિદેશમાં રહીને પણ કામ કરતા હોય એ ભારતમાં જે રૂપિયા મોકલે છે એ પણ એનડીપીમાં ગણવામાં આવે, જ્યારે જીડીપીની અંદર એની ગણતરી થતી નથી. ભારતની રાષ્ટ્રીય આવક, બરાબર, 11 અને 12ની સાલમાં અને કેટલી હતી, અને સામે 15 અને 16ના ભાવો લીધા છે. બરાબર, તો હવે સ્વાભાવિક છે કે 11-12ની સાલ કરતાં 1500ની સાલ હોય તો એમાં ભાવ વધારે જ હોય. બરાબર, કારણ કે 11-12ની સાલમાં તમે સામાન્ય લ્યો તો દૂધના ભાવ છે એ 30 રૂપિયાની આજુબાજુ હતા, અને 1500ની સાલમાં તો કે 35 રૂપિયાની આજુબાજુ હતા. હવે અહીંયા આપણે આવક છે, આવક કઈ સાલની લીધી છે? તો કે 11-12ની. બરાબર, ભાવ છે, વસ્તુઓના ભાવ કઈ સાલના લીધા છે? તો કે 1500. બરાબર, એટલે જો 87,36,039 કરોડ રૂપિયા હતી. એટલે કે 2011-12ની આવક અને 1500ના ભાવ લીધા, બરાબર, તો દેશનું જીડીપી કેટલું આવ્યું? તો કે આટલું. બરાબર, હવે 1500ની આવક અને 1500ના ભાવ લઈએ એટલે કે જે જીડીપી છે એ વધીને ઈસવીસન 2015-16માં કેટલી થઈ ગઈ? તો કે 1,35,67,192 કરોડ રૂપિયા થઈ ગઈ. બરાબર, એટલે 11-12ની આવક સામે 1500ના ભાવ લીધા તો આટલી જ હતી, જ્યારે 1500ની આવક અને 1500ના ભાવ લીધા તો 87 લાખમાંથી કેટલી થઈ ગઈ? તો કે 1 કરોડ. બરાબર, એટલે દેશની આવક વધી, એટલે આવક વધે એટલે શું થાય? તો કે દેશનો જીડીપી ઊંચો જાય. જેમ દેશનો જીડીપી ઊંચો જતો હોય એટલે સમજ પડે કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોય. આપણા અત્યારે દેશનો જીડીપી છે એ 6.7%ની આજુબાજુ છે, જે એના કરતાં પણ થોડોક નીચો ગયો છે, કારણ કે અત્યારે કોરોના ને પછી એની પહેલાં આપણે નોટબંધી અને આવા કેટલાક આર્થિક સુધારાઓને પરિણામે આપણા દેશનો જીડીપી છે એ થોડોક નીચે ગયો. પણ જે કંઈ સુધારાઓ આપણે કર્યા છે અર્થતંત્રમાં એ લાંબા ગાળા માટેના છે, એટલે જ્યારે આની ટૂંક સમયની અસર પૂરી થશે પછી ખૂબ ઝડપથી આપણા દેશનો જીડીપી છે એ ઊંચો જશે.
ચલો, હવે અહીંયા આપણે આજના ટોપિકમાં કેટલું ભણાય પહેલા ધ્યાનથી સમજી લો. તો કે આર્થિક વિકાસ છે, દરેક દેશ છે આર્થિક વિકાસ કરવા માટેના પ્રયત્ન કરતો હોય. આર્થિક વિકાસ છે એ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. પહેલો આર્થિક વિકાસ એટલે શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. પાછું કીધું છે કે આર્થિક વિકાસ એટલે શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, માથાદીઠ આવકમાં વધારો થવો અને જીવન ધોરણમાં સુધારો થવો. હવે રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે મળે છે એને કહેવાય માથાદીઠ આવક. બરાબર. જીવન ધોરણમાં સુધારો થવો. તો કે જીવન ધોરણ એટલે કે લોકોને પ્રાપ્ત થતી સગવડો અને જે સુવિધાઓ છે, અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, વીજળી જેવી એ બધી સુવિધાઓમાં વધારો થવો. અને હવે આપણે કમ્પેરિઝનલી જોઈએ તો કે આઝાદી પછી આપણા દેશના લોકોની દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, જેનાથી લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો, એટલા માટે એનું જીવન ધોરણ સુધર્યું. તો કે અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ અને વિવિધ સેવાઓ છે પહેલાની સરખામણીમાં લોકોને વધારે સારી મળે છે. બરાબર. અને લોકોની જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. એટલે આપણે કહી શકીએ કે આપણા દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. બરાબર. અહીંયા જે જીડીપી માટેની તમને માહિતી આપેલી હતી એ માત્ર તમારી સમજૂતી માટે. અહીંયા આપણે આજના વિડીયોની અંદર માત્રને માત્ર આર્થિક વિકાસ એટલે શું એક જ વસ્તુ સમજતો. બરાબર. એની સાથે આપણે કેટલી બધી અલગ અલગ ડેફિનેશન સમજ્યા છીએ, જેમ કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, સેવાઓ એટલે શું, ગરીબીની રેખા નીચે જીવતા લોકો એટલે શું. આવી અમુક જે ડેફિનેશનો આજે શીખા છે એ બરાબર યાદ રાખજો. બરાબર. કારણ કે આ વસ્તુ સતત ને સતત ઇકોનોમિક્સના પાઠમાં બધા શબ્દ આવતા જશે. રાષ્ટ્રીય આવક, જીવન ધોરણ, માથાદીઠ આવક, બરાબર, ગરીબીની રેખા નીચે જીવતા લોકો એટલે શું, સેવાઓ એટલે શું, આ બધી વસ્તુની ડેફિનેશન યાદ રાખજો. અને એક હજી એક વસ્તુ ભેગી યાદ રાખી જ લો, જે તમને આગળના બધા જ પાઠની અંદર કામ આવશે. તમને ક્યારે પણ એવું કહેવામાં આવે કે કુટુંબ દીઠ આટલી વસ્તુ સરકાર તરફથી ગરીબ લોકોને આપવામાં આવે છે, તો કુટુંબ દીઠ શબ્દ આવે ને ત્યારે તમારે કુટુંબ દીઠ એટલે એક કુટુંબમાં કેટલા માણસો હોય? તમે કહેશો અમારા ઘરે તો 3 જણા છે, કોઈ કે 4 જણા છે, કોઈ કે 6 જણા છે, 5 છે, 7 છે, બધાની ઘરે તો અલગ અલગ સંખ્યા હોય ને. તો સરકાર દ્વારા અમુક ગરીબ લોકોને વસ્તુ આપવામાં આવતી હોય કે ભાઈ સસ્તા અનાજની જે દુકાન છે, આપણે જેને કૂપનની દુકાન કહેતા હોય, રેશન કાર્ડની દુકાન, કે ત્યાંથી દરેક લોકોને આટલું આટલું અનાજ આપવાનું છે, તો કુટુંબ દીઠ કેટલું આપવું? તો કે ઘઉં છે એ 15 કિલો આપવા. કોકના ઘરમાં 15 કિલો ઘઉં વધી પડે, કોકને ઘટી પડે, કારણ કે સંખ્યા વધ ઘટ હોય. સરકાર કેમ નક્કી કરે? બધાની તો રોજે રોજ કાઉન્ટ તો કરવા ના બેસી શકે. તો એના માટે સરકારે રેશિયો કાઢ્યો છે. સરકારે એવું નક્કી કર્યું છે કે સરેરાશ એક કુટુંબ દીઠ વ્યક્તિ એટલે કેટલા સભ્યો ગણવાના? 5. બરાબર. એટલે આપણા ઇકોનોમિક્સના પાઠમાં ક્યારેય પણ કુટુંબ દીઠ શબ્દ આવે એટલે શું સમજી જવાનું? કે કુટુંબમાં કેટલા માણસો રહે છે? તો કે 5. બરાબર. કુટુંબ દીઠ શબ્દ આવે એટલે આપણે 5 જ માણસો ગણવાના. જ્યાં કોઈ નામ નહીં, મેં અમારી ઘરે તો પણ મેડમ 4 જ છે, આપણી ઘરે જે હોય. બરાબર. આપણે ઇકોનોમિક્સના પાઠ ભણતા હોય એટલે એમાં શું સમજવાનું? કુટુંબ દીઠ શબ્દ આવે એટલે 5. બરાબર. આજના વિડીયોમાં મેં તમને એક જ ટોપિક સમજાવ્યો છે, પણ જેટલી ડેફિનેશન સમજ્યા છે એ બધી બરાબર યાદ રાખજો, તો જ ઇકોનોમિક્સના પાઠ આગળ છે એ સમજવામાં સરળ રહેશે.